નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે બાળકોને જે તમે વર્ગ શીખવાડો છો, એકનો વર્ગ, બેનો વર્ગ, ત્રણનો વર્ગ, ચારનો વર્ગ, તો વર્ગ શીખવાડતી વખતે જો એને બેઝિક આ કોન્સેપ્ટ તમારે ખ્યાલ આવશે તો બાળકો કદી વર્ગ નહીં ભૂલે અને કઈ રીતે આગળ વર્ગ બનવાની પ્રક્રિયા છે એ પણ બાળક સમજશે. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા પાંચનો વર્ગ એટલે કે વર્ગની સમજ આપણે બાળકોને આપી છે. તો કઈ રીતે આપશો? અહીંયા એક આકૃતિ આપેલી છે, એ આકૃતિને આપણે આગળ જોઈશું અને રીઝનિંગ માટે આ ખૂબ જ ઉપયોગી છે વર્ગ પદ્ધતિ. શરૂઆત કરીએ તો શરૂઆતમાં અહીંયા એક ચોરસ છે કે જેને આપણે 2D શેપ છે, એને આપણે 1x1 ચોરસ એટલે કે 1 કહીશું. 1x1 એટલે કે 1×1, 1નો વર્ગ થાય 1, એટલે કે એક ચોરસ જ્યાં છે ત્યાં આપણે 1નો વર્ગ એટલે 1 થશે. હવે 2નો વર્ગ જોઈએ તો 1નો વર્ગ જે હતો એમાં 1x1નો ચોરસ બનશે, તો એ રીતે 2નો વર્ગ છે એટલે કે 2x2નો ચોરસ બને. તો અહીંયા એક ચોરસ હતું એ જ રીતે હું બાજુમાં મૂકું અને હવે ચોરસ બનાવવાની પ્રક્રિયા કરું. હવે ચોરસની આકૃતિ પૂરી કરીએ તો આવો ચોરસ બનશે. અને હવે તમે ચોરસ એકમ ગણો તો કુલ 1, 2, 3, 4 ચાર ચોરસ થાય છે, એનો મતલબ કે 2નો વર્ગ એટલે 4 થાય. એ જ રીતે હવે 3નો વર્ગ કરવા માટે સૌ પ્રથમ 2ના વર્ગ સુધી આપણે જઈશું, એટલે કે 4 તો છે જ આપણી પાસે. હવે 3નો વર્ગ બનાવવાનો છે. 3નો વર્ગ એટલે 3×3 એટલે કે 3x3નો ચોરસ. તો અહીંયા 3x3ના ચોરસ કરવા માટે એક સાઈડ આપણે અહીંયા એક ચોરસ મૂકી. હવે આ આકૃતિને પૂરી કરવા માટે કેટલા ચોરસ ખૂટે એ જોઈએ. બાકીના આપણે ચોરસો ગોઠવીએ તો હવે કુલ ચોરસની સંખ્યા થાય છે 9, એનો મતલબ કે 3નો વર્ગ જે છે એ 9 થશે. હવે 4નો વર્ગ કઈ રીતે શોધશો? 1નો વર્ગ જે થયો એ આપણે મૂક્યો, 2નો વર્ગ એટલે કે 4 એ પણ મૂક્યા, પછી આપણે 3નો વર્ગ જોયો એટલે કે 9, આટલા આપણી પાસે છે. હવે 4નો વર્ગ એટલે 4×4, 4x4નો ચોરસ, 4x4નો ચોરસ એટલે 4. હવે આ ચોરસની આકૃતિ પૂરી કરીએ, આપણે કેટલા ચોરસ ખૂટે છે બાકીના ચોરસોની આપણે પૂર્તિ કરીએ અને હવે જે ચોરસ બની ગયો આ કુલ ચોરસ એકમની સંખ્યા ગણીએ તો 16 ચોરસ થાય છે, એટલે કે 4નો વર્ગ આ રીતે બનશે 16. એ જ રીતે 5નો વર્ગ આપણે જોઈશું કેવી રીતે બને છે. તો 1નો વર્ગ આપણે જોઈ ગયા, એ રીતે 2નો વર્ગ જોઈ ગયા, એ રીતે 3નો વર્ગ જોઈ ગયા અને 4નો વર્ગ જોઈ ગયો. તો અહીંયા 4×4 એટલે કે 16 એકમ છે આપણી પાસે. હવે 5×5 એટલે કે 5નો ચોરસ, 5×5 એકમ. તો હવે ગમે તે એક સાઈડ આપણે 5 ચોરસ મૂકવા પડશે. અને હવે આપણે આકૃતિ પૂરી કરીએ, ચોરસ બનાવીએ તો કેટલા ખૂટે છે? બાકીના આપણે ચોરસ એકમ ગોઠવતા હવે કુલ ચોરસ એકમ 25 થાય છે. તો મિત્રો, આ રીતે બાળકોને તમે સહજ રીતે અને સ્વાભાવિક રીતે આ રીતે તમે ચિત્રાત્મક રીતે રજૂઆત બતાવશો તો બાળક આગળનો વર્ગ એટલે કે 6નો વર્ગ કેવી રીતે બનાવો એ આપોઆપ સમજી જશે, 7નો વર્ગ કેવી રીતે બનશે એ પણ આપોઆપ સમજી જશે. તો એને ખ્યાલ આવી જશે કે ચોરસ એકમ જેમ જેમ ભેગા થાય છે અને એક પૂરો ચોરસ એકમ બને છે ત્યારે આગળની સંખ્યાનો વર્ગ બને છે. તો આ રીતે મિત્રો તમે સમજાવશો અને પછી હું ઘન કેવી રીતે થાય છે એ ઘનની પણ પ્રક્રિયા હું સમજાવીશ. તો આવા ને આવા વિડીયો તમે બાળકોને સમજાવવા માટે જો તમને પ્રિય હોય અને ગમતા હોય તો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાની સાથે મિત્રો બેલ આઇકોન ખાસ દબાવજો. બેલ આઇકોન નહીં દબાવો તો મારો કોઈ પણ નવો વિડીયો આવશે એની નોટિફિકેશન તમને મોબાઈલમાં નહીં મળે. માટે જો મોબાઈલમાં નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો કોઈ પણ નવા વિડીયોની તો તરત જ તમે બેલ આઇકોન પણ દબાવશો.